हेलो फ्रेंड्स, हेल्थ टिप्स में तमारू स्वागत छे। आजे आपणे हळदर ना फायदा विषेनी वात करवाना छे। हळदर ए दरेक किचन नी शान छे। कोई पण शाक होय के दाळ, हळदर वगर अधूरू छे। जेवी रीते मसाला में तेनो उपयोग छे, एटलो ज स्वास्थ्य माटे पण ते फायदाकारक छे। हळदरना शू शू फायदा छे, केवी रीते तेनो उपयोग लेवामां आवे छे अने कई कई बीमारीमां हळदर उपयोगी छे, आ तमाम प्रकारनी आजे आपणे माहिती लेवाना छे। हळदरना फायदा जोवामां आवे तो कोलेस्ट्रोल घटाडवामां पण ते फायदाकारक छे, डायबिटीसने कंट्रोल करवामां पण ते फायदाकारक छे, उपरांत हृदय रोगनी बीमारी माटे पण ते फायदाकारक छे। पाचन शक्ति, मगज शक्ति ने रोग प्रतिकारक शक्ति वधारवामां पण हळदरनो एटलो ज फायदो छे। उपरांत जो वाग्यु छे एटले के जखम थयो छे अथवा तो दाजी गया छे एटली फायदाकारक छे। अने हाँ, लग्ननी रसम पण हळदरथी चालू थाय छे। आथी हळदरना घणा बधा एवा फायदा छे जे रसोडामां तो उपयोग थाय छे, परंतु स्वास्थ्य माटे पण ते घणी बधी फायदाकारक छे। एना शुं शुं फायदा छे, કેટલી ફાયદાકારક છે, એ તમામ પ્રકારની માહિતી આજે તમારી સમક્ષ લઈને આવ્યો છું। જો તમે પણ મેળવવા માગતા હોય હળદર વિશેની માહિતી, તો આ વિડીયોની લાસ્ટ સુધી જોતા રહેજો, અને તમને ગમે તો આ વિડીયોને શેર, સબસ્ક્રાઈબ અને લાઇક જરૂરથી કરજો। અને હા, ઉપયોગી પડે તો બીજા સુધી પણ તેને તમે શેર કરી શકો છો। તો ચાલો ફ્રેન્ડ્સ, શરૂ કરીએ। હળદરના ફાયદા જોતા, હળદર એ એન્ટીબેક્ટેરિયલ, એન્ટીઓક્સિડન્ટ, ઉપરાંત હળદરમાં પ્રોટીન, વિટામિન સી, ઈ અને કે ભરપૂર માત્રામાં જોવા મળે છે। ઉપરાંત હળદરની અંદર પોટેશિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, આયર્ન, પ્રોટીન અને ઝીંક પણ હોય છે, એટલે જ હળદર બહુ જ બધા હેલ્થ પ્રોબ્લેમને સોલ્વ કરવામાં અથવા તો હેલ્થ પ્રોબ્લેમમાં બહુ જ ઉપયોગી સાબિત થાય છે। ઉપરાંત હળદરને તમે કાચી પણ લઈ શકો છો, પાવડર ફોર્મમાં પણ લઈ શકો છો અને તેની પેસ્ટ બનાવીમાં પણ તેનો ઉપયોગ કરી શકો છો। ઉપરાંત જો તમને વાગ્યું છે અથવા તો દાઝી ગયા છો તો હળદરને લગાવી શકાય છે। તે એન્ટીસેપ્ટિક અને એન્ટીબેક્ટેરિયલ છે, જે તમારા જખમને જલ્દીથી રૂઝ લાવે છે અને સારો કરે છે। ઉપરાંત જો વાગ્યું છે તો તમે હળદરને દૂધ સાથે પણ પી શકો છો, જે એન્ટીબેક્ટેરિયલનું કામ કરશે। આથી વાગવામાં પણ હળદર એટલી જ ફાયદાકારક માનવામાં આવે છે। ઉપરાંત હળદર એ રોગપ્રતિકારક શક્તિને વધારે છે, તાવ, શરદી હોય કે પછી ખાંસી તેને ઓછું કરે છે, કારણ કે હળદરની અંદર એન્ટીબેક્ટેરિયલ, એન્ટીફંગલ અને એન્ટીવાયરલ આવેલા છે। આથી તે રોગપ્રતિકારક શક્તિને વધુમાં વધુ મજબૂત કરે છે અને રોગો સામે લડવાની શક્તિ પેદા કરે છે। આથી હળદરે રોગપ્રતિકારક શક્તિ માટે પણ એટલી જ ઉપયોગી સાબિત થાય છે। તાવ આવવા પર એક ગ્લાસ ગરમ દૂધમાં રોજ એક ચમચી હળદર નાખીને પીવાથી તાવમાં પણ ઘણી બધી રાહત મેળવી શકો। ખાસ કરીને હળદર આપણને કેન્સરથી બચાવે છે, અને ખાસ કરીને પ્રોસ્ટેટ કેન્સર, કેન્સર થયું હોય અથવા તો થયેલું અટકાવવું હોય તો એના માટે પણ હળદર રામબાણ ઈલાજ છે। હળદરનો ખૂબ જ ફાયદો છે, કેન્સરની અંદર સાબિત થાય છે। જો કોઈને ડાયાબિટીસ છે તો હળદર ડાયાબિટીસને પણ ઘટાડે છે, અને જે દવા લઈ રહ્યા છો એની પણ અસર વધારે છે। પણ જો તમે દવા લઈ રહ્યા છો તો બની શકે કે શુગરનું લેવલ હળદર એકદમ ઘટાડી દે, તો ડૉક્ટરની સલાહ જરૂર લેવી। હળદરે કોલેસ્ટ્રોલ લેવલને પણ ઘણા ખરા અંશે ઓછું કરે છે। જે લોકો રેગ્યુલર હળદરનો ઉપયોગ કરે છે તેમના કોલેસ્ટ્રોલ લેવલને સારી એવી રીતે જાળવી રાખે છે હળદર। આથી કોલેસ્ટ્રોલ ઘટાડવામાં પણ હળદર એટલી જ ફાયદાકારક અને ઉપયોગી માનવામાં આવે છે। યાદશક્તિને સારી કરવા માટે અને મગજ શક્તિને વધારવા માટે પણ હળદરનો એટલો જ ઉપયોગ છે અને એટલો જ
ફાયદાકારક પણ સાબિત થાય છે. હળદર એ લીવરની બીમારીઓથી પણ બચાવે છે. હળદર લોહીમાંથી ખરાબ ટોક્સિન્સને બહાર કાઢે છે અને લોહીને શુદ્ધ બનાવે છે. આથી લીવરની બીમારીઓ એ ઘણા ખરા અંશે ઓછી જોવા મળે છે. ઉપરાંત હળદર એ બ્લડ સર્ક્યુલેશનને પણ સારું રાખે છે. આથી હાર્ટ અને લીવર બંને માટે હળદર એ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. ઉપરાંત હળદર એ પાચન શક્તિને પણ મજબૂત બનાવે છે અને પાચન શક્તિને સારી રાખે છે. ગેસ, કબજિયાત, એસિડિટી જેવી જો સમસ્યાથી પીડાઈ રહ્યા છે તો હળદરનો રેગ્યુલર ઉપયોગ કરવાથી પાચન શક્તિને ખૂબ જ સારી એવી બનાવે છે. ખાતી સમયે કાચી હળદરને કાપી અને તેમાં લીંબુ મીઠું નાખીને પણ ખાઈ શકો છો. સ્વાદનો સ્વાદ અને ફાયદાનો ફાયદો રહે છે. ઉપરાંત હળદર એ ડિપ્રેશનમાં પણ બહુ જ ફાયદાકારક માનવામાં આવે છે. આથી હળદરના ઘણા બધા એવા ફાયદા છે જે આજે આપણે જોઈ ગયા, જેનો ઉપયોગ રસોડામાં એટલો જેટલો ફાયદાકારક છે એટલું જ તે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. આશા રાખું છું ફ્રેન્ડ્સ, મારા દ્વારા આપવામાં આવેલી આ માહિતી તમને ચોક્કસથી ગમી હશે. તો તમને ગમે, ઉપયોગી થાય તો તમે બીજા સુધી પણ તેને શેર કરી શકો છો. અને હા, લાઇક, શેર, સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. અમારા આવતા વિડીયોની નોટિફિકેશન મળી રહે એના માટે સબસ્ક્રાઇબની બાજુમાં આપેલા બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો. ત્યાં સુધી રજા લઈશું. જય હિન્દ, વંદે માતરમ.